हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आजे आपणे बनावशुं इंस्टंट कलाकंद, जे खावामां बहु टेस्टी लागे छे अने बजार करता पण सरस। कलाकंद घरे बने छे, इंस्टंट बनी जाय छे, एकदम सॉफ्ट अने दाणेदार बने छे। तो आवो आपणे बनावानुं स्टार्ट करिए। सौथी पहेला आपणे दूध गरम करवा माटे मूकी दईए। तो एक पेनमां आपणे 1 लीटर दूध गरम करवा माटे मूकीशुं। गैसनी फ्लेम आपणे मीडियम टू हाई राखीशुं अने दूध आपणुं अर्धुं थई जाय त्यां सुधी दूधने उकाळी लेवानुं छे। वच्चे वच्चे आपणे दूधने हलावता रहेशुं। दूध नीचे ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે દૂધને ઉકાળી લેશું, વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહેશું। तो ज्यां सुधी आपणुं दूध उकळे त्यां सुधी आपणे पनीरने ग्राइंड करी लईए। तो अहीं मैं 200 ग्राम पनीर लीधुं छे। पनीर आपणे एकदम ताजुं लेवानुं, जेनाथी कलाकंद एकदम टेस्टी अने सॉफ्ट बनशे। तो पनीरने आपणे ग्राइंड करी लईए। तो एक मिक्सर जारमां लई लईए। तो बधुं पनीर एक मिक्सर जारमां लई लीधुं छे અને આપણે હલકું દળદળું રાખીને પીસી લઈશું। થોડું દાણેદાર રાખવાનું છે। તો પનીરને ગ્રાઇન્ડ કરી લીધું છે આપણે। આ રીતે હાથમાં ચેક કરીશું તો થોડું દાણેદાર લાગવું જોઈએ, એ રીતને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। પનીર એકદમ સોફ્ટ છે કારણ કે આપણે એકદમ પનીર તાજું લીધું હતું। તો આનો કલાકંદ બહુ જ સરસ બનશે। હવે પનીર આપણું રેડી છે। તો આપણે જે પ્લેટમાં કલાકંદને સેટ કરવાનો છે એ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ। તો પ્લેટ ગ્રીસ કરી લીધી છે, આપણે દૂધને ચેક કરી લઈએ। દૂધ આપણું ઉકળી રહ્યું છે, ઉપર અને સાઈડમાં જે પણ મલાઈ આવે એને આપણે દૂધમાં મિક્સ કરતી જવાની છે। આ રીતે મલાઈને મિક્સ કરતા જઈશું અને દૂધને હલાવતા રહેશું। હજી આપણું દૂધ ઉકળીને અડધું નથી થયું, તો હજી આપણે દૂધને ઉકાળી લેશું। તો હવે તમે જોઈ શકો છો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે અને દૂધ આપણું એકદમ ગાઢું થઈ ગયું છે। તો હવે આપણે આમાં ખાંડ એડ કરીશું। તો આમાં આપણે 1/2 કપ ખાંડ એડ કરવાની છે। આ એનું એકદમ પરફેક્ટ માપ છે। મિક્સ કરી લઈએ, ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે આમાં પનીર એડ કરીશું, જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે। તો ખાંડ આપણે એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે, હવે આપણે પનીર એડ કરી દઈએ। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશું અને પનીરને એડ કરી દઈએ। તો બધું પનીર એડ કરી દીધું છે, હવે આપણાને કન્ટિન્યુ હલાવતા રહેશું। પનીર એકદમ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ દૂધમાં અને આપણું એકદમ ગાઢું થઈ જશે દૂધ। ત્યાં સુધી આપણાને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું। તો તમે જોઈ શકો છો 10 જ મિનિટમાં એકદમ ગાઢું થઈ ગયું છે। આ બહુ જ જલ્દી ગાઢું થઈ જાય છે અને આમાં આપણે ઘી એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે આમાં પનીર એડ કર્યું છે અને પનીરમાં ઘી હોય જ છે। તમે જોઈ શકો છો આમાં આપણે થોડું થોડું ઘી પણ દેખાઈ રહ્યું છે। હવે આપણે આમાં એલચી પાવડર એડ કરીશું 1/2 ટીસ્પૂન। આમાં તમે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો નાના નાના ટુકડા કરીને। હું આમાં ડ્રાયફ્રૂટ્સ ઉપરથી એડ કરીશ। તો આ એની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, તમે જોઈ શકો છો પેન છોડવા લાગ્યું છે। તો આ આપણું કલાકંદ સેટ થવા માટે એકદમ રેડી છે। ગેસ બંધ કરી દેશું અને ગ્રીસ કરીને જે પ્લેટ રાખી છે એમાં આપણે ટ્રાન્સફર કરી લેશું। એકદમ પરફેક્ટ કલાકંદ દેખાય છે, તમે જોઈ શકો છો એકદમ દાણેદાર છે અને આપણે આ રીતે સેટ કરી લેશું। આ કલાકંદ બહુ જ જલ્દી બની જાય છે અને આમાં વધારે મહેનત પણ નથી લાગતી અને એકદમ પરફેક્ટ કલાકંદ બને છે। ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। અહીં હું પિસ્તા અને બદામ એડ કરું છું, તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। એક સ્પૂનની મદદથી આપણે આ રીતે ડ્રાયફ્રૂટ્સને દબાવી લેશું જેથી અંદર સારી રીતે સેટ થઈ જાય કલાકંદમાં।
કલાકને આપણે રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી આપણે આને ફ્રીજમાં 2 કલાક માટે સેટ થવા માટે રાખી દઈએ। તો 2 કલાક મે ફ્રીજમાં રાખ્યો તો કલાકન આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે આપણે આને કટ કરી લઈએ। તમે તમારા હિસાબે આના નાના મોટા પીસીસ કરી શકો છો। આ કલાકન ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, બજાર કરતાં પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે। હું તમને એક પીસ કાઢીને બતાવું, તમે જોઈ શકો છો બહુ સરસ કલાકન બન્યું છે અને બહુ જ ઇઝી રીત છે, કોઈ પણ આને ઘરે ઇઝીલી બનાવી શકે છે। આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, જોયું તમે, બહુ જ ઇઝી રેસીપી છે અને બહુ જ પરફેક્ટ કલાકન બને છે। તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારું આ ઇન્સ્ટન્ટ કલાકન કેવું બન્યું। તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ કુકિંગ।